नमस्ते विद्यार्थी मित्रों, स्टैंडर्ड टू इंग्लिश तेमा आजे आपणे 21 थी 30 ना स्पेलिंग, उच्चार अने अर्थ विषे अभ्यास करवाना छी। हवे 1 थी 20 सुधीना स्पेलिंग, उच्चार अने अर्थ तो तमे बधा शीखी ज गया छो। हवे आपणे आजे 21 थी अभ्यास करीशुं। तो चालो, अहींया छे अंक, एटले गुजरातीमां अने इंग्लिशमां बने अंकनी लाइन छे। त्यार पछी स्पेलिंग, અહીંયા સ્પેલિંગ આપેલા છે, ઉચ્ચાર અહીંયા ઉચ્ચાર અને અર્થ ત્યાર પછી। તો ચાલો, તમને 20 સુધી તો આવડે જ છે। તો હવે 20 નો સ્પેલિંગ શું થાય તો યાદ છે, 20 નો સ્પેલિંગ શું થાય, TWENTY 20 એટલે 20। તો હવે આપણે 21 અહીંયાથી ચાલુ કરવાના છે। ચાલો અહીંયા જુઓ, બગડે એકડે 21, ઇંગ્લિશમાં શું કહેશું, 2121 તેનું સ્પેલિંગ। પહેલાં 20નો આગળ લખી નાખવાનું, TWENTY 21 એટલે 20નો લખાઈ ગયો, ત્યાર પછી પાછળ 1નો ONE 21, ઉચ્ચારમાં કહેશું 21 એટલે 21। એવી જ રીતના આપણે ત્યાર પછી જોઈશું તો કે 2 બગડા 22, તો ઇંગ્લિશમાં શું કહેવાય, 2 2 22, તેનો સ્પેલિંગ। આગળ 20નો સ્પેલિંગ, TWENTY 22 એટલે પછી 2નો સ્પેલિંગ, TWO, આખું શું થાય, 22, TWENTY TWO 22, ઉચ્ચારમાં છે 22 એટલે કે 22। ત્યાર પછી બગડે તગડે 23, તો ઇંગ્લિશમાં શું કહ્યું, 2 3 23, તેનો સ્પેલિંગ, TWENTY 20નો સ્પેલિંગ, ને પાછળ લખવાનો 3નો, THREE 23, આખો જોઈએ, TWENTY THREE 23, ઉચ્ચાર 23 એટલે 23। ત્યાર પછી બગડે જોગડે 24, ઇંગ્લિશમાં શું થાય, 2 4 24, ત્યાર પછી એનો સ્પેલિંગ, TWENTY 20નો સ્પેલિંગ, અને 24 એટલે પાછળ લખવાનો 4નો સ્પેલિંગ, FOUR, આખું કરીએ તો 24, TWENTY FOUR 24 24 એટલે 24। ત્યાર પછી બગડે પાંચડે 25, ઇંગ્લિશમાં કહીએ તો 2 5 25, પહેલાં 20નો, TWENTY પાછળ 5નો લગાડવાનો, FIVE, આખો શું થશે, 25, TWENTY FIVE 25 એટલે 25। ત્યાર પછી 26, બગડે છગડે 26, ઇંગ્લિશમાં શું થાય, 2 6 26, સ્પેલિંગ જોઈએ, પહેલાં 20નો સ્પેલિંગ, TWENTY પાછળ લખવાનો 6નો સ્પેલિંગ, SIX 26, TWENTY SIX 26 26 એટલે 26। ચાલો ત્યાર પછી બગડે 7 3 27, ઇંગ્લિશમાં કહીએ તો 2 7 27, 20, તો પહેલાં 20નો સ્પેલિંગ, TWENTY પછી 7નો, SEVEN 27, TWENTY SEVEN 27 27 એટલે 27। ચાલો ત્યાર પછી બગડે 8 3 28, 28, 20નો સ્પેલિંગ પહેલાં, TWENTY પાછળ લાગશે 8, EIGHT 28, TWENTY EIGHT 28 28 એટલે 28। ચાલો ત્યાર પછી બગડે 9 29, ઇંગ્લિશમાં 2 9 29, 20નો સ્પેલિંગ પહેલાં, TWENTY પછી 9નો,
NINE આખું કરીએ તો 29 TWENTY NINE 29 એટલે 29 ચાલો ત્યાર પછી લાસ્ટમાં આવે જવો તગડે મીંડે 30 ઇંગ્લિશમાં 30 હવે 30 નો સ્પેલિંગ યાદ રાખવાનો હવે અહીંયા સુધી તો આપણે 20 હતા અને પાછળ 1 2 3 4 5 6 7 8 9 એવી રીતના લગાવતા આવ્યા હવે 30 નો સ્પેલિંગ અલગથી યાદ રાખવાનો 30 નો સ્પેલિંગ થશે THIRTY 30 એટલે 30 હવે ઓમાં કેમ 20 એ પૂરું થતા તો આપણે નવી લાઈન 21ની શું કરતા 20 આગળ લગતા પાછળ 1 2 લગાડતા જાય છે હવે 30 અહીંયા લાઈન આપણી કમ્પ્લીટ થઈ હવે કઈ આવે 31 32 એમાં શું કરવાનું આગળ 30 નો સ્પેલિંગ લખવાનું અને પાછળ 1 2 3 4 લખતું જવાનું એવી રીતના આપણને 31ની લાઈન પણ આવડી જાય ચાલો ફરીથી એકવાર હવે આપણે ઉચ્ચાર અને અર્થ જોઈ લઈએ 21 એટલે 21 22 એટલે 22 23 એટલે 23 24 એટલે 24 25 એટલે 25 26 એટલે 26 27 એટલે 27 28 એટલે 28 29 એટલે 29 30 એટલે 30 હવે આ 21થી 30 સુધીના તમારે અંક સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ ત્રણેય વસ્તુ ફોર લાઈન બુકમાં 2 વખત લખીને યાદ રાખવાનું છે થેન્ક યુ